નમસ્કાર, ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. ગુજરાતની અંદર હાલ હવામાન વિભાગે જે આગાહી કરી હતી તારીખ 27ને લઈને, એ હવે સાચી પડતી હોય તેમ લાગે છે. કારણ કે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો છે અને દરેક જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. હવે આપણે જે આજનો જે ચાર્ટ, જે અપડેટેડ ચાર્ટ છે એને જોવાનો પ્રયત્ન કરીએ, તો જે હવામાન વિભાગે આપેલી આગાહી છે તેને પગલે જે તમને ડાર્ક ઓરેન્જના જેટલા પણ વિસ્તારો દેખાય છે, જેમાં સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો મોરબી છે, રાજકોટ છે, અમરેલી છે, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, આટલા જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે. એ ઉપરાંત ભરૂચ અને સુરત, આ તમામ જિલ્લાઓની અંદર આજે એટલે કે 27 તારીખે અતિ ભારે વરસાદની આગાહી છે, જેને પગલે હવે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે ને 8 જેટલા જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ એનડીઆરએફની ટીમને તૈનાત જેટલા પણ જિલ્લાઓ તમને ડાર્ક ઓરેન્જમાં દેખાય છે ત્યાં તૈનાત કરવામાં આવી છે અને આગામી સમયમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. એ ઉપરાંત અન્ય વાત કરીએ તો જે લાઇટ પીળા કલરમાં જેટલા પણ તમને જિલ્લાઓ દેખાય છે, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, અને સૌરાષ્ટ્રના વાત કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, મધ્ય ગુજરાતમાંથી પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આ જિલ્લાઓ, નવસારી ને વલસાડ, એટલા જિલ્લાઓ છે કે જેની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પરંતુ જે તમે ઉત્તર ગુજરાતનો અડધો પટ્ટો અને મધ્ય ગુજરાતમાં અમુક જિલ્લાઓ, એમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, આ તમામ જિલ્લાઓની અંદર જે આગાહી છે તે બહુ ઓછી આપવામાં આવી છે. એટલે કે વાદળછાયું વાતાવરણ રહે, બફારાનો અનુભવ પણ થાય અને બહુ ઓછો વરસાદ પડે, પરંતુ છૂટોછવાયો જે ગ્રામ્ય વિસ્તારો હોય તેની અંદર વરસાદ પડે તેવી શક્યતા હાલ તારીખ 27 માટે સેવાઈ રહી છે. અને જે મધ્ય ગુજરાતની અંદર સાયક્લોનિક વેવ શરૂ થઈ છે, સાયક્લોનિક જે સર્ક્યુલેશન શરૂ થયું છે તેને લઈને પવનને કારણે વરસાદની જે ગતિ છે, જે તીવ્રતા ઓછી હતી તે ધીમે ધીમે વધી ગઈ છે. અને જે અહીંયા જોઈ શકાય છે કે દેવભૂમિ દ્વારકાથી લઈ અને જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં સૌથી વધારે તીવ્રતા વરસાદની દેખાઈ રહી છે. એટલે કે ત્યાં જે પટ્ટો છે સૌરાષ્ટ્રનો, ત્યાં સૌથી વધારે વરસાદ પડે તેવી શક્યતા છે. એ ઉપરાંત આપણે વાત કરીએ તારીખ 28ની, તો 28 તારીખની આપણે વાત કરીએ તો 28 તારીખે જે પ્રમાણે દેવભૂમિ દ્વારકા, એટલે કે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો પટ્ટો છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથને દીવ, આ તમામ જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ છે, જ્યાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દીધી છે અને ત્યાં સારો એવો વરસાદ નોંધાશે. પરંતુ હવામાનમાં અચાનક પલટો આવશે, ભારે પવન હોય, દરિયાની અંદર સારો એવો કરંટ જોવા મળી શકે છે. એ ઉપરાંત જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ કે જેમાં સુરેન્દ્રનગર, બોટાદનો સમાવેશ થાય છે, ત્યાં બહુ એટલો બધો વરસાદની હાલ કોઈ આગાહી નથી, ત્યાં છૂટોછવાયો વરસાદ રહે તેવી શક્યતા છે. પરંતુ તેની વચ્ચે આપણે વાત કરીએ તો આણંદ જિલ્લાની, તો આણંદ જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. એ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ અને ડાંગ, આ તમામ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. આગામી 24 કલાકમાં હળવાથી ભારે વરસાદ નોંધાશે અને જે વીજળીના જે કડાકા ભડાકા સાથે અહીંયા વરસાદ આવી શકે છે. એ ઉપરાંત કચ્છની આપણે વાત કરીએ, કચ્છમાં પણ એટલો જ વરસાદ છે. મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર, આ તમામ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ નોંધાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત તમને જો ગરમી જે અનુભવાઈ રહી છે તેને લઈને પણ આપણે ચર્ચા કરીએ તો જે વધારે વરસાદ, જેમ જેમ સાર્વત્રિક વરસાદ સારો પડશે તેમ તેમ ગરમીથી પણ આંશિક રાહત મળી શકે છે. એ ઉપરાંત ચાર્ટથી ઉપરાંત પણ તમારા જિલ્લાની અંદર ક્યાં કેટલો વરસાદ થયો છે, 24 કલાકમાં કેટલો વરસાદ નોંધાણો છે, તેના તમામ સમાચાર ગુજરાત તકની વેબસાઇટ પરથી તમને વાંચવા મળી જશે અને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ત્રણેય પર તમને સૌથી સટીક સમાચાર જોવા મળી જશે. એટલા માટે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો, જેથી કરીને તમામ સમાચાર સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.